વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લાના લગભગ તમામ તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના લીધે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. કચ્છથી વધુ સમાચાર આવી રહ્યા છે. ભુજ નગરપાલિકાના પાપે રાહદારીઓ ખાડામાં ખાબક્યા છે. પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર રહી છે. ભુજના મહેર અલી ચોકમાં દ્વિચક્રી વાહન ચાલકો ધડામ કરીને ખાડામાં પડતા જોવા મળ્યા. રાહદારીઓ અને વાહન ચાલકો ખાડામાં પડી ગયાના આ સીસીટીવી પણ સામે આવ્યા છે. કોઈને ગંભીર ઇજા થાય તેની કદાચ રાહ જોતી આ ભુજ નગરપાલિકા જરા આ દ્રશ્યો જુએ, કારણ કે તમારા પ્રી મોન્સૂન કામગીરી જે માત્ર કાગળ પર રહી છે તેના કારણે શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. જોઈ શકાય છે કે વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ પાણી નહીં, નીચે મોટો ખાડો છે તેવું કદાચ ધ્યાન નથી આવતું. આવી મહિલાઓ જે ટુ વ્હીલર ઉપર જઈ રહી હતી અને તે અચાનક જ ખાડામાં ખાબકી, દ્વિચક્રી વાહનનો પાછળનો ભાગ ખાડામાં ભરાઈ જતા તેઓને પણ હાલાકી ભોગવવી પડી. જોઈ શકાય છે અન્ય દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે કે જેમાં ખાડો આવતા આ મહિલા પડી ગયા ખાડામાં. આ જોઈ શકાય છે દ્રશ્યમાં કે ખાડાની અંદર મહિલાનો પગ ભરાયો અને તે અચાનક જ એક બાજુ પાણીનું વહેણ, બીજી બાજુ આ ઊંડો ખાડો અને જેમાં આ મહિલા ખાબક્યા. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ રહી હોય તેવા આ દ્રશ્યો છે. મહેર અલી ચોક વિસ્તારના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. વાલીઓના આક્રોશ બાદ પોલ ખુલી છે. આગ સમયે બાળકોને ગોંધી રાખ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. સ્કૂલમાં તપાસ થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે. શિક્ષણ મંત્રીએ ઘટનાની જાણકારી મેળવી છે. ગેરરીતિ થઈ હશે તો નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવી પણ વાત સામે આવી રહી છે. આવતીકાલથી ફાયરની લીગલ ચકાસણી પૂર્ણ ન થાય અને સંબંધિત ચકાસણી ન થાય ત્યાં સુધી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. જી, સીલ કરવાની કામગીરીમાં માન્ય સાહેબશ્રી આપને કહ્યું એમ કે અમે તમામ પ્રકારે બાળકો માટે આ બિલ્ડિંગ સલામત છે તે સુનિશ્ચિત થશે ત્યારબાદ જ બાળકો માટે એ ઓપન થશે. પણ ત્યાં સુધી શાળા પાસે એવી લેખિત બાંયધરી પણ લેવામાં આવે છે કે બાળક અને શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે. બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે. ધર્મેન્દ્રસિંહ ચૌહાણ ડીવાયસપીનું નિવેદન સામે આવ્યું છે. સ્કૂલ સંચાલકોએ કોઈને જાણ કરી ન હતી. ઘટના કેવી રીતે બની, કોની બેદરકારી છે તેની તપાસ કરવામાં આવશે. સ્કૂલ સામે જે નિયમ અનુસાર થતી હશે તે કાર્યવાહી પણ કરવામાં આવશે. સ્કૂલ સામે હાલમાં શું કાર્યવાહી કરવાની છે એ શિક્ષણ અધિકારી શ્રી અત્રે ઉપસ્થિત છે. તેઓ તમને આ બાબતની જાણ કરશે અને જે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે. આ બાળકોના ભવિષ્યની સાથે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ચેડા ચલાવી લેવામાં નહીં આવે અને જે કંઈ ઘટના ઘટી છે એની ગંભીર નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓનો હોવાળો સામે આવ્યો. ગઈકાલે સ્કૂલમાં ફાયરની ઘટના બન્યાની જાણ થતાં વાલીઓ ચિંતામાં મુકાયા છે. ઘટના અંગે જાણકારી મેળવવા વાલીઓ સ્કૂલ ઉપર એકઠા થયા. આ પહેલા પણ આગની ઘટના બની હોવાનું વાલીઓએ આરોપ લગાવ્યો છે. ફાયર સેફટીને લઈને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. આગની ઘટનાને લઈને વાલીઓમાં ભારોભાર રોષ ફેલાયો છે. શાળા પર એકઠા થયેલા વાલીઓ અને બાઉન્સરો વચ્ચે ઘર્ષણ થયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. હોબાળાને લઈને પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ત્યારબાદ શાળાના તંત્રને સીસીટીવી ફૂટેજ બતાવવાની ફરજ પડી હતી. बच्चों को बच्चों में पैनिक नहीं जाए, बच्चों घबराए नहीं, क्योंकि बच्चों को हम लोग निकाल के टीचर्स वहां पे जो थे वो बच्चों को नीचे से अपने सीढ़ियों से निकाल रहे थे, तो बच्चे भागे दौड़े नहीं, कोई स्टैम्पीड ना हो जाए, इसलिए उनको कहा बेटा ये ड्रिल है, उसको ड्रिल की तरह से करे. तो उनको पैनिक नहीं करने के लिए तो ये सब में चला गया कि मॉक ड्रिल है, मॉक ड्रिल. जो कोई शाला में आई घटना घटी हुई छुपावानो सुकाम प्रयास करवो जो એ ખોટી વાત છે. ક્ષતિ બહાર લાવી અને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સુધારવાના પ્રયાસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ત્યારે હું હમણાં જ મારા અધિકારી સાથે વાતચીત કરી, જો આવું કોઈ ખોટું થયું છે તો ચોક્કસ આપણે એક્શન લઈશું.
વડોદરા હરણી બોટ દુર્ઘટના અને રાજ્યભરમાં આવેલા વોટર બોડી સંલગ્ન બાબતે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું કે ચાર જગ્યાઓ પર પાણીમાં હાલ એક્ટિવિટી ચાલી રહી છે જ્યાં બોટિંગ સહિતની સુવિધાઓ છે. રાજ્યમાં કુલ 42 વોટર બોડી છે જેમાં માત્ર ચાર જગ્યાઓ પર એક્ટિવિટી ચાલી રહી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કરતા કહ્યું હતું કે તમે એમ્યુઝમેન્ટ અને વોટર બોડીઝ માટે નિયમો બનાવવાના હતા, તેનું શું થયું? સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી, એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. જનપ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે. મોરબીમાં તસ્કરોનો તરખાટ, 2 પેટ્રોલ પંપમાં કરી ચોરી. મોરબીમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે ત્યારે હવે પેટ્રોલ પંપ પર ચોરી કરી. ચોરીની આ તસવીર છે હળવદ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની. હળવદ તાલુકાના ચરાડવા ગામે ભવાની પેટ્રોલિયમમાં બુકાનીધારી ચોર ત્રાટક્યા. પેટ્રોલ પંપની પાછળની બારી તોડીને અંદર પ્રવેશી રાતના 3 વાગ્યાની આજુબાજુમાં ચોરીનો અંજામ આપ્યો. પેટ્રોલ પંપમાંથી ₹42,000 રોકડા લઈને તસ્કરો ફરાર થયા. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ત્યારબાદ કડિયાણા પાસે આવેલા BPCLના પંપમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો. કારના કાચ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. ફૂટેજના આધારે હળવદ પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદના લપકામણ ગામે અગરબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આગ કાબૂમાં લેવા 2 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી. ગોડાઉનમાં કેમિકલ હોવાને કારણે આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી પડી. આગને કારણે શેડ બળીને ખાક થઈ ગયો. જેસીબીની પણ મદદ લેવામાં આવી. અગરબત્તી બનાવવાનું મટીરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સમય સૂચકતાને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. રસ્તા ઉપર જળબંબાકારના દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના. ઉપલેટામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ઉપલેટા પાણી પાણી થઈ ગયું. ઉપલેટામાં 4 કલાકમાં 2.25 ઇંચથી વધુ વરસાદ પડતા ઉપલેટાના માર્ગો જાણે નદી બની ગયા હતા. રોડ પર ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. નીચાણવાળા વિસ્તારો તો ટાપુ બની ગયા હતા. શહેરના ભાદરચોક વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર, સિંધી બજાર, કટલેરી બજાર, હીરાબા પ્લોટ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ પર 3-4 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા. રિક્ષા પણ ફસાઈ હતી. રોડ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે બેસવા મૂકેલા બાકડા ડૂબી ગયા. વેપારીઓને ચિંતામાં મુકાયા હતા કે ક્યાંક તેમની દુકાન પણ પાણીમાં ન ઘૂસી જાય. આ બાજુ ઉપલેટાના ગામડાઓમાં પણ વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. ગ્રામ્ય પંથકના ખાખીજાળિયા, સેવંતરા, મોજીરા, તલંગણા, કુઢેજ, મજેઠી, લાઠ, ભીમોરા, સમજીયાળા, કાથારોટ સહિતના અનેક ગામોમાં વરસાદે રમઝટ બોલાવી. જરૂરિયાત સમયે જ વરસાદ પડતા કપાસ, એરંડા, મગફળી, સોયાબીન જેવા પાકો પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેવું ખેડૂતોને થયું. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો રાજકોટ પંથકમાં સારા વરસાદથી 24 ડેમમાં નવા નીર આવ્યા. રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમોમાં નવા નીર આવ્યા. રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીર આવ્યા. ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું. ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફળ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી ડેમમાં 1.44 ફૂટની આવક નોંધાઈ. જુઓ આ દ્રશ્યો. અમરેલી પંથકમાં વરસાદે કેવી જમાવટ કરી છે. ભરપૂર નદીના આકાશી દ્રશ્યો નિહાળી અમરેલીના ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો. અમરેલી પંથકમાં મેઘરાજાએ 3 દિવસથી ધમાકેદાર બેટિંગ કરતા ગામડાઓની નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. લાઠી, બાબરા આ સહિતના વિસ્તારમાં વરસાદે તરખાટ મચાવતા બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદથી મોટા સમાચાર આવી રહ્યા છે. પોલીસની ગાડીમાં બિયર પીતો આરોપી અને જેનો વિડીયો વાયરલ થયો છે. આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. CID ક્રાઇમને આ તપાસ સોંપવામાં આવી છે. વિડીયો સાબરમતીનો નહીં પરંતુ સાથલનો હોવાની શક્યતા છે. વિડીયો 1 વર્ષ જૂનો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. આરોપી હત્યાનો છે, ખાસ કરીને હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી અને હાલ જેલમાં તે બંધ છે. તેનું નામ જોરાવરસિંહ હોવાની પણ વાત સામે આવી રહી છે.
નેત્રોજ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં આ જેલમાં આરોપી છે તે મૂળ મહેસાણાના કટોસણ ગામનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. આણંદના તારાપુરમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. વ્યાજના પૈસા લેવા વ્યાજખોરો હથિયાર લઈ ઘરમાં ઘૂસ્યા. ઘરના દરવાજે લાકડીઓ મારી બેફામ ગાળો આપી હતી. ખેડા જિલ્લાના રઢુ ગામના રાજુભાઈ ભરવાડે તારાપુરના રહેણાંક વિસ્તારમાં આવી આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. આ વ્યાજખોરી સમૂહ સામે અગાઉ પણ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હોવા છતાં તારાપુર પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આણંદના આ દ્રશ્યો સામે આવે છે જ્યાં તારાપુરમાં વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે. અગાઉ પણ આ વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરાઈ છે, પરંતુ છતાં પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘરના દરવાજે લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે. તો આ તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. એન્જિનિયરિંગ વિભાગમાં આ દીપડો ઘૂસી આવ્યો. વહેલી સવારે ઓફિસ ખોલવામાં આવતા દીપડો નજરે પડ્યો. દીપડાને જોઈ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં ફફડાટ ફેલાયો. વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા બે કલાક બાદ ટીમ પહોંચી. સદનસીબે દીપડાને પકડવામાં સફળતા હાથ લાગી છે. વન વિભાગના અધિકારીને ફોન કર્યા બાદ બે કલાકે અધિકારી પહોંચ્યા હતા. ઘટનાસ્થળે આટલી ગંભીર બેદરકારી દાખવતા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. હાલ દીપડાને પકડી વન વિભાગ દ્વારા શકરબાગ ઝૂ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. દીપડો અવારનવાર આવા વિસ્તારોમાં આવી ચડે છે. કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ દીપડા દેખાતા હોવાની સમસ્યા અગાઉ પણ સામે આવી ચૂકી છે. રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બાળકો શાળાએ જઈ શકે તેના માટે સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરી સાયકલો આપે છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવમાં આપવામાં આવેલી સાયકલો ધૂળ ખાઈ રહી છે. એક વર્ષ પહેલા આપવામાં આવેલી 543 સાયકલો વરસાદમાં કાટ ખાઈ રહી છે. સાયકલો છેલ્લા 3 મહિનાથી ભૂમસ રામદેવ પીર મંદિર કમ્પાઉન્ડમાં આ રીતે પડેલી છે. રાજ્ય સરકારે આ સાયકલો ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થિનીઓને આપી હતી, પરંતુ પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે. તંત્રની ભૂલના કારણે લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. ખેડાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. 2023 શાળા પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો હજી સુધી અપાઈ નથી. 3 માસથી વરસાદમાં આ સાયકલો કાટ ખાઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ આગળ પોતાનો અભ્યાસ કરે તે હેતુસર કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવતી હોય છે. આ સાયકલો તમે જોઈ રહ્યા છો, આ સાયકલો ના કોઈ ગોડાઉન કે ના કોઈ અન્ય, પરંતુ ડાકોરથી જે મહેમદાદને જોડતો જે રોડ છે તે રોડ ઉપર આવેલા ભૂમસ ગામ પાસેના બગીચામાં પડી છે. દ્રશ્યો અંદર બતાવીશ. શાળા પ્રવેશ ઉત્સવ 2023માં સાયકલો આપવાની હતી, પરંતુ આ સાયકલો અત્યારે અહીં આગળ ધૂળ ખાઈ રહી છે અને વરસાદમાં કટાઈ રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતુ ખેડા જિલ્લાના અધિકારીઓની અનાવરત અને સંકલનના અભાવના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે જે સાયકલો જોઈ રહ્યા છો તે સાયકલની અંદર જે પ્રકારે જોઈ શકાય છે કે સાયકલો અત્યારે માટીની અંદર ધૂળ ખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક સાયકલો છે તે કાટ ખાઈને ખરાબ થઈ રહી છે. જો આ સાયકલો વિદ્યાર્થીનીઓ સમયસર આપવામાં આવ્યું હોત તો તેઓને અભ્યાસ માટે પણ જે મુશ્કેલી પડે છે આવવા જવા માટે તેનો સમસ્યાનો હલ થયો, પરંતુ અધિકારીઓના કારણે આ સાયકલો ત્યાં દૂર કરી છે. મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના અન્ય તાલુકામાં ઠાસરા તાલુકામાં પણ વનોતી ગામે વર્ષ 2015થી પણ ત્યાં આગળ સાયકલો દૂર ખાઈ રહેવાનું સામે આવ્યું છે. હવે જોવું રહ્યું છે કે તંત્રના અધિકારીઓ ક્યારે જાગે છે અને આ બાબતે સાયકલો મળે તે માટે કાર્યવાહી કરે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભૂમસ ખેડા. છોટાઉદેપુરના નસવાડીમાં પેટ્રોલ પંપના માલિકોએ ડ્રાઈવરને ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટેન્કરના ડ્રાઈવરે ડીઝલની ચોરી કરતા 3 દિવસ સદીઓને ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો. ડ્રાઈવર ઉપર પેશાબ કરી અપમાનિત કર્યાનો પણ આરોપ છે. ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ગામ લોકો પોલીસ મથકે પહોંચ્યા. રાત્રે પોલીસ સ્ટેશનમાં હોબાળો થતા ફરિયાદ નોંધાઈ છે. 4 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતની લાઇવ્રેન ડાયમંડ કંપની દ્વારા નરેન્દ્ર મોદીની ફોટોવાળી ડાયમંડની ખાસ કરીને મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. 20 જેટલા કારીગરો દ્વારા 25 દિવસની મહેનત બાદ 8 કેરેટનું આ જે ડાયમંડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. ડાયમંડ તૈયાર કરતા ફરી 3 વખત આ ડાયમંડ બ્રેક થઈ ગયો હતો.
કાચો ડાયમંડ 5 લાખનો હતો, પરંતુ તૈયાર થયા બાદ તેની કિંમત અમૂલ્ય થઈ છે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકોર.